સામાન્યકાળના 14મા અઠવાડિયાનો શનિવાર ધર્મસભા આજે સંત લેઓ માગીન અને સાથીદારો તથા સંત અગુસ્તીન ઝોરોંગનું પર્વ ઉજવે છે. જીવનમાં જ્યારે પણ અશ્રદ્ધાનો અનુભવ કરીએ ત્યારે આ વચનો યાદ કરીએ કે તમારા માથાના તો વાળે બધા ગણેલા છે, એટલે ગભરાશો નહીં. ઢગલાબંધ ચકલીઓ કરતાં તમારી કિંમત વધારે છે અને અશ્રદ્ધા ખંખેરી નાખીએ. સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશના 10મા અધ્યાયના વચનો 24-33. શિષ્ય ગુરુથી અટકો નથી કે નોકર તેના માલિકથી ચડિયાતો નથી. શિષ્યને પોતાના ગુરુ જેવો અને નોકરને પોતાના માલિક જેવો વર્તાવ મળે તો તેણે સંતોષ માનવો જોઈએ. જો ઘરના વડીલને લોકોએ શૈતાન કહ્યો છે તો તેના ઘરનાને શું નહીં કહે? માટે તે લોકોથી ડરશો નહીં. જે કાંઈ ઢાંકેલું છે તે ખુલ્લું થયા વગર રહેવાનું નથી, અને જે કાંઈ ગુપ્ત છે તે જાહેર થયા વગર રહેવાનું નથી. હું તમને અંધારામાં કહું છું તે તમે ધોળે દાડે કહેજો, જે તમને કાનમાં કહું છું તે તમે છાપરે ચડીને પોકારજો. જેઓ દેહને હણે છે પણ આત્માને હણી શકતા નથી તેમનાથી ડરશો નહીં. એના કરતાં તો જે દેહ અને આત્મા બંનેનો નરકાગ્નિમાં નાશ કરવાને સમર્થ છે તે ઈશ્વરનો જ ડર રાખજો. ચકલી પૈસાની બબ્બે નથી વેચાતી, તેમ છતાં તમારા પરમપિતાની રજા સિવાય એવી એક ચકલી સુદ્ધા ભોંય પડતી નથી. તમારા માથાના તો વાળે બધા ગણેલા છે, એટલે ગભરાશો નહીં. ઢગલાબંધ ચકલીઓ કરતાં તમારી કિંમત વધારે છે. જે કોઈ મારો લોકો આગળ સ્વીકાર કરશે તેનો હું પણ મારા પરમપિતા સમક્ષ સ્વીકાર કરીશ, પણ જે કોઈ મારો લોકો આગળ ઇનકાર કરશે તેનો હું પણ મારા પરમપિતા સમક્ષ ઇનકાર કરીશ. ઈસુ વરુઓ વચ્ચે જતા ઘેટા જેવા શિષ્યોને હૈયા ધારણ આપે છે કે લોકો વચ્ચે જતા ઈસુને લોકોએ જે રીતે જાકારો આપ્યો છે આવો જાકારો શિષ્યોને મળે તો નવાઈ નહીં પામવાની, કારણ શિષ્ય ગુરુથી ચડિયાતો નથી. ઈસુને ફરોશીઓએ શૈતાન કહ્યો છે. ઈસુના શિષ્યો ઈસુનું જ ચિંધેલું કામ કરતા હોવાથી શિષ્યોને એવા જ શબ્દો સાંભળવા મળશે. આવું સાંભળ્યા પછી લોકો શિષ્યો સાથે ગેરવર્તાવ કરશે તો શિષ્યોએ માઠું લગાડવાનું નથી. ઈસુ શિષ્યોને સમજાવે છે કે લોકોથી ડરશો નહીં, જે ઢાંકેલું છે તે ખુલ્લું થયા વગર રહેવાનું નથી. એવું ઈસુ કહે છે કે તેનો અર્થ આપણું ભવિષ્ય. આ ભવિષ્ય સર્વને સંભાળવાનું છે. ભવિષ્ય એ છે કે જેઓ શરીરને નુકસાન કરે છે પણ આત્માને કંઈ કરી શકતા નથી તેઓની બીક રાખવાની નથી. લોકો માત્ર દેહને ઈજા કરી શકે છે, આ છે ભવિષ્ય. બીજા એક પણ એવા છે જે દેહ અને આત્મા બંનેને નરકમાં ફેંકવા સમર્થ છે, તેમનો ડર રાખવાનો છે, આ છે ભવિષ્ય. દેહ અને આત્માને હણનાર છે પ્રભુ. શું પ્રભુ શિષ્યોના દેહનો આ લોકોના હાથે નાશ થવા દેશે? પ્રભુ શિષ્યોનો નાશ નહીં થવા દે એ સમજાવવા ઈસુ કુદરતમાંથી દાખલા ટાંકે છે. ચકલીની ખરીદ કિંમત 0.5 પૈસો, અર્થાત ખૂબ નજીવી કિંમત. છતાં પ્રભુની મંજૂરી સિવાય આ ચકલીઓ મૃત્યુ પામી શકતી નથી. ચકલીઓની સરખામણીમાં માનવ અત્યંત કિંમતી છે, એટલે પ્રભુ શિષ્યોનો આ લોકોને હાથે નાશ નહીં થવા દે. ઈસુ શિષ્યોમાં ગાઢ સુરક્ષાનો વિશ્વાસ બંધાય એ માટે માથાના વાળનો દાખલો લે છે. જેને માથું કહું છું તે માથામાં કેટલા વાળ છે તે હું જાણતો નથી. પ્રભુને એ વાળ કેટલા છે એની ખબર છે.
વાળ બિલકુલ મૂલ્ય વિનાના હોવા છતાં પ્રભુ તેની ગણતરી રાખે છે, તો પછી માનવના અન્ય કિંમતી અંગોને પ્રભુ બચાવી રાખશે જ એમાં શંકા નથી. જો પ્રભુ શિષ્યોનો વાળ વાંકો થવા ન દે તો પછી શિષ્યોને લોકોની બીક નહીં રહે. લોકો ભલે વરુ હોય, શિષ્યો હિંમતભેર એમની વચાળે જઈ ઈશ્વરના રાજ્યની ઘોષણા કરશે. ઈસુ શિષ્યોને અને લોકોને ચાનક ચડે એ હેતુસર ઉચ્ચારે છે કે જે કોઈ ઈસુનો લોકો સમક્ષ સ્વીકાર કરશે તેનો ઈસુ પરમપિતા સમક્ષ સ્વીકાર કરશે. ઈસુનો સ્વીકાર કરવો એટલે ઈસુનું કહેવું સાંભળવું અને તે મુજબ જીવવું. જો આપણે ઈસુનું શિક્ષણ પચાવી એ પ્રમાણે જીવીએ તો આપણું જીવન લોકો સમક્ષ એક પડકારરૂપ બને છે. લોકો એ પડકાર ઝીલવાને બદલે એ પડકારનું નામ નિશાન મટાવી દેશે. લોકો આપણને મારી નાખશે એ બીકે આપણે ઈસુમય જીવન જીવવાનું માંડી વાળીએ તો ઈસુ પણ પ્રભુ પિતા સમક્ષ આપણો ઇનકાર કરશે. ઈસુ આપણે માટે અરજ કરે છે, એ સત્ય હોવા છતાં આપણે એ સત્ય અનુભવી નહીં શકીએ, કારણ આપણે ઈસુનો અસ્વીકાર કર્યો છે. જો હું લોકોનો ડર ખંખેરી નાખું તો હું તરત અનુભવી શકીશ કે ઈસુ મારે માટે અરજ કરે છે. ઈસુએ પોતાના જીવનથી દાખલો બેસાડ્યો છે કે લોકોથી ડરવું નહીં પણ ઈશ્વરથી ડરવું. એટલે શું? ઈશ્વરથી ડરવું એટલે પ્રભુની યોજનાને વફાદારીપૂર્વક વળગી રહેવું. લોકોથી ના ડરવું એટલે પ્રભુમય જીવન જીવીને લોકોને પડકારવાના, પછી ભલે તેઓ આપણને મારી નાખે. પ્રભુજી શરણ તમારી.